नमस्ते विद्यार्थिनी बहनों, श्रेणी 11 पाठ नंबर 3 मांग अर्थशास्त्र। आपणे छेल्ले सीख्या था ग्राहकोनी पसंदगी अने मांगना अपवादों विषे माहिती मेळवेली हती। आजे आपणे शीखवानुं छे मांगनुं विस्तरण अने मांगनुं संकोचन। हवे विद्यार्थिनी बहनों, ज्यारे अन्य परिबळो यथावत रहे एटले के स्थिर रहे अने वस्तुनी किंमत घटे अने वस्तुनी मांगमां वधारो थाय तो ते मांगनुं विस्तरण कहेवाय। वस्तुनी किंमत वधता वस्तुनी मांगमां घटाडो थाय तो तेने मांगनुं संकोचन कहेवाय। आना पहेलाना विडियोमां पण आपणे शीख्या, हवे आपणे एनी आकृति शीखीए। विस्तरण अने संकोचन विषयनी હવે વિદ્યાર્થીની બહેનો, અહીંયા તમને એક ટેબલ બતાવવામાં આવેલું છે। અહીંયા વસ્તુની કિંમત રૂપિયામાં છે, વસ્તુની માંગ એકમોમાં છે। જ્યારે વસ્તુની કિંમત 5 રૂપિયા હોય ત્યારે વસ્તુની માંગ 1 એકમની છે, 4 રૂપિયા કિંમત હોય ત્યારે 2 એકમની માંગ છે, 3 રૂપિયા કિંમત હોય ત્યારે 3 એકમની માંગ છે, જ્યારે 2 રૂપિયા કિંમત હોય તો 4 એકમની માંગ છે, અને 1 રૂપિયા કિંમત હોય ત્યારે 5 એકમની માંગ છે। આમ વસ્તુની કિંમતમાં ઘટાડો થતાં વસ્તુની માંગમાં વધારો થાય છે। હવે આપણે અહીં એમ લીધું છે કે વસ્તુની કિંમતનો ઘટાડો જે માંગમાં વધારો લાવે છે તેને માંગનું વિસ્તરણ તરીકે ઓળખવામાં આવે છે। હવે અહીંયા કિંમત રૂપિયા 3 જ્યારે હોય, કિંમત રૂપિયા 3 જ્યારે હોય તો વસ્તુની કિંમત ઘટીને જ્યારે 1 રૂપિયો થાય છે તો વસ્તુની માંગ છે એ 3 એકમમાંથી વધીને કેટલા એકમની થઈ વિદ્યાર્થીની બહેનો? 5 એકમની થાય છે। એટલે પહેલાં 3 એકમની હતી, એમાંથી વધીને 5 એકમની થાય છે। એટલે કે મૂળ કિંમત રૂપિયા 3 એ શું છે એ બિંદુ દર્શાવે છે। એટલે કે અહીંયા આગળ જ્યારે 3 એકમથી વધારો થાય છે અને અહીંયા 3 રૂપિયાથી ઘટાડો થાય છે ત્યારે એ કિંમતમાં ઘટાડો થતાં માંગનું વિસ્તરણ થયું કહેવાય। અને અહીંયા આગળ 5 રૂપિયા છે તો એ એક એકમ છે, એટલે કે નીચેની ઉપર તરફ જતાં કિંમત છે એ કિંમત વધતા માંગનું સંકોચન છે, એ માંગનું સંકોચન થાય છે। એટલે કિંમત ઘટતા માંગનું વિસ્તરણ થાય અને કિંમત વધતા માંગનું સંકોચન છે એ સંકોચન થાય। હવે આપણે આ આકૃતિ શીખીએ। અહીંયા વાય ધરી છે, અહીંયા એક્સ ધરી આપેલી છે વિદ્યાર્થીની બહેનો। એક્સ ધરી ઉપર વસ્તુની માંગ એકમમાં આપેલી છે, વાય ધરી ઉપર વસ્તુની કિંમત છે રૂપિયામાં આપેલી છે। અહીંયા આપણે હમણાં જ કોઠો જોયો કે જ્યારે 5 રૂપિયા વસ્તુની કિંમત હોય તો માંગ છે એ 1 એકમની હોય છે, 4 રૂપિયા કિંમત થાય તો એની માંગ છે એ માંગ બદલાય છે 2 એકમની થાય છે, અને 3 રૂપિયા કિંમત છે ત્યારે 3 એકમની માંગ છે થાય છે। એટલે કે મૂળ કિંમત રૂપિયા 3 એ બિંદુ એ દર્શાવે છે જે અહીંયા બિંદુ એ આવેલું છે। જ્યારે કિંમત ઘટીને રૂપિયા 1 થાય છે, રૂપિયા 1 થાય છે તો બિંદુ સી ઉપર, અહીંયા બિંદુ સી મળેલું છે તો કેટલા એકમની માંગ છે થાય છે? 5 એકમની માંગ છે, એ 5 એકમની માંગ થાય છે, જે એ થી સી માંગનું વિસ્તરણ દર્શાવે છે। જ્યારે બિંદુ એ થી બી છે એ માંગનું સંકોચન છે, એ સંકોચન દર્શાવે છે। એટલે વસ્તુની કિંમત 3 એટલે કે એ બિંદુથી વધીને 5 થાય તો ગ્રાહકની માંગ છે એ 3 એકમથી ઘટીને કેટલી થઈ જશે? 1 એકમની છે એ થાય છે। જો બિંદુ બી છે તો અહીં બિંદુ એ થી બી છે એ સુધીનો ફેરફાર છે, એ માંગનું સંકોચન છે એ દર્શાવે છે। જ્યારે બિંદુ એ થી સી વચ્ચેનો જે કાંઈ ગાળો છે એ માંગનું વિસ્તરણ છે દર્શાવે છે। હવે આપણે શીખીએ માંગનો વધારો અને માંગનો
घटाड़ो। જ્યારે વસ્તુની કિંમત યથાવત એટલે કે સ્થિર રહે છે અને અન્ય પરિબળોમાં ફેરફાર થાય એના કારણે વસ્તુની માંગ વધે તો તેને માંગનો વધારો કહેવામાં આવે અને વસ્તુની માંગ ઘટે તો તેને માંગનો ઘટાડો કહેવામાં આવે છે। આમ માંગમાં વધારો કે ઘટાડો અન્ય પરિબળોના ફેરફાર ઉપર આધાર છે તે આધાર રાખે છે। હવે વસ્તુની કિંમત અહીંયા વિદ્યાર્થીની બેનો તમને આપવામાં આવેલી છે। વસ્તુની કિંમત યથાવત રહે છે, અન્ય પરિબળોમાં ફેરફાર છે એ માંગમાં વધારો છે એ વધારો લાવે છે તો તેને માંગનો વધારો છે એ વધારો કહેવામાં આવે છે। હવે વસ્તુની કિંમત રૂપિયા 3 છે એ સ્થિર રહે છે અને અન્ય પરિબળો પ્રેરિત માંગ વધીને 3 એકમથી માંડીને 5 એકમની થાય તો તેને માંગનો વધારો કહે છે। અને જે કાંઈ આ બાજુની આકૃતિમાં આપેલું છે મૂળબિંદુ આપણું શું રહેશે એ, કારણ કે 3 એકમ અને 3 રૂપિયા કિંમત છે એ આપેલી છે એટલે એ બિંદુ છે, એ બિંદુ રહેશે। એટલે હવે આપણે જોઈએ બાજુની આકૃતિ કે મૂળબિંદુ એ માંગ રેખા કઈ બનાવે છે તો કે D1 અને D1 પર છે, પરંતુ અન્ય પરિબળો આધારિત માંગ વધીને બિંદુ સી એટલે કે માંગ રેખા D3 અને D3 થાય તો તે માંગ રેખાનો જમણી તરફનો સ્થાનફેર માંગમાં વધારો છે એ માંગમાં વધારો સૂચવે છે। એટલે એ બિંદુથી લઈને વધારો થઈને સી બિંદુ સુધી માંગનો વધારો છે, વધારો દર્શાવે છે। હવે કિંમત છે એ 3 છે એ સ્થિર રહે, અન્ય પરિબળો પ્રેરિત માંગ છે એ 3 એકમની હોય જે આકૃતિમાં બિંદુ એ દ્વારા અહીંયા દર્શાવવામાં આવેલી છે। હવે તે સ્તરથી વસ્તુની માંગ ઘટીને બી બિંદુ એટલે કે માંગ રેખા જે D2 થાય છે તો માંગમાં થયેલો ઘટાડો છે એ માંગ રેખા D1થી કઈ તરફ ગઈ તો કે ડાબી તરફ ગઈ છે અને ડાબી બાજુની નવી માંગ રેખા છે એ બને છે D2 માંગ રેખાનો ડાબી તરફનો સ્થાન ફેરફાર છે જોવા મળે છે જે માંગમાં ઘટાડો સૂચવે છે। અહીંયા વિદ્યાર્થીની બહેનો બધાની કિંમત 3 રૂપિયા જ છે, છતાં પણ વસ્તુની માંગ એકમમાં 1 એકમ થાય છે, 2 એકમ થાય છે, 3 એકમ થાય છે, 4 એકમ થાય છે અને 5 એકમ થાય છે, તો 3 થી 5 સુધીનો જે ગાળો છે એ માંગમાં વધારો દર્શાવે છે અને 3 થી ઉપર તરફ જતા જઈએ તેમ તેમ માંગમાં ઘટાડો થાય છે। કિંમત છે યથાવત છે, સ્થિર છે, છતાં માંગમાં ફેરફારો છે, ફેરફારો વધારો અને ઘટાડો થયા કરે છે। હવે આપણે શીખીશું વ્યક્તિગત માંગ અને બજાર માંગ। ચોક્કસ સમય દરમિયાન કોઈ એક વ્યક્તિ એટલે કે ગ્રાહક દ્વારા જ્યારે બજારમાં જુદી જુદી કિંમતે થતી વસ્તુની જે માંગ હોય એ માંગને વ્યક્તિગત માંગ કહેવામાં આવે છે। જ્યારે બજારમાં તમામ ગ્રાહકો એટલે કે વ્યક્તિઓ દ્વારા જુદી જુદી કિંમતે થતી વસ્તુની જે માંગ હોય એ માંગના સરવાળો જે થાય છે એ સરવાળાને બજાર માંગ કહેવામાં આવે છે। અહીંયા વિદ્યાર્થીની બહેનો તમને કોઠામાં વસ્તુની કિંમત છે એ રૂપિયામાં આપેલી છે, એ વ્યક્તિની માંગ એકમમાં આપેલી છે, બી વ્યક્તિની માંગ એકમમાં આપેલી છે, સી વ્યક્તિની માંગ એકમમાં છે અને બજાર માંગ એટલે કે એ બી સી ત્રણેય વ્યક્તિની માંગનો સરવાળો છે એ પણ એકમમાં આપેલો છે। હવે 10 રૂપિયા જ્યારે વસ્તુની કિંમત હોય તો એ વ્યક્તિની માંગ 1 એકમની છે, બીની 2 એકમની છે, સીની 3 એકમની છે અને બજાર માંગનો સરવાળો 1, 2 અને 3 એમ કુલ મળીને 6 એકમ છે એ 6 એકમનો થાય છે। હવે વિદ્યાર્થીની બહેનો જ્યારે કિંમત 8 રૂપિયા છે એ 8 રૂપિયા થાય છે તો એ વ્યક્તિની માંગ બદલાય છે, બીની માંગ બદલાય છે, સીની માંગ બદલાય છે અને બજાર માંગ પણ બદલાય છે। 2, 3 અને 4 કુલ મળીને 9 બજાર માંગ છે એ થાય છે। જ્યારે 6 રૂપિયા કિંમત હોય ત્યારે એ વ્યક્તિની 3 એકમ છે, 4 એકમ છે બી વ્યક્તિની અને 5 એકમ છે સી વ્યક્તિની, કુલ મળીને બજાર માંગ છે એ થાય છે
12 એકમની થાય છે. તો આ રીતે જુદી જુદી કિંમતે જુદી જુદી વ્યક્તિઓની માંગમાં ફેરફાર છે એ ફેરફાર જોવા મળે છે. અહીંયા આગળ વિદ્યાર્થીની બહેનો આ આકૃતિની અંદર એ વ્યક્તિની માંગ રેખા દર્શાવવામાં આવેલી છે. આપણે એ વ્યક્તિમાં જોયું હતું કે 10 રૂપિયા જ્યારે વસ્તુની કિંમત હોય તો એની માંગ છે એ 1 એકમની છે, એટલે આપણને એ બિંદુ મળે છે. પછી જ્યારે 8 રૂપિયા કિંમત થાય તો 2 એકમની થાય, એટલે બી બિંદુ દર્શાવેલું છે. પછી માંગ છે એ 6 રૂપિયા થાય ત્યારે 3 એકમની થાય છે, તો એને સી બિંદુ દર્શાવેલું છે. આમ જુદી જુદી એ બી સી ડી અને ઈ જે કાંઈ રેખા બને છે એનો ઢાળ છે એ ડાબેથી જમણી તરફનો બતાવેલો છે, અને આ છે એ વ્યક્તિની માંગ રેખા છે. હવે આપણે જોઈએ બી વ્યક્તિની માંગ રેખા. બી વ્યક્તિની માંગ રેખામાં આપણે જોયું હતું કે વાય ધરી ઉપર છે એ વસ્તુની કિંમત દર્શાવવામાં આવેલી છે, અને એક્સ ધરી ઉપર વસ્તુની માંગ એકમમાં દર્શાવવામાં આવેલી છે. અને આ રીતે બી વ્યક્તિની માંગ રેખા છે કે 10 રૂપિયા કિંમત હોય ત્યારે બી વ્યક્તિની માંગ છે એ 2 એકમની હતી, 4 રૂપિયા કિંમત હોય ત્યારે બી વ્યક્તિની માંગ છે એ 5 એકમની હતી, અને 2 રૂપિયા કિંમત જ્યારે થાય છે ત્યારે બી વ્યક્તિની માંગ છે એ 6 એકમની થાય છે. આમ આપણને એ બી સી ડી ઈ બિંદુ મળે છે, અને આ બી વ્યક્તિની માંગ રેખા છે એ દર્શાવવામાં આવેલી છે. અહીંયા આગળ તમને સી વ્યક્તિની માંગ રેખા દર્શાવવામાં આવેલી છે. હવે 10 રૂપિયા કિંમત હતી ત્યારે સી વ્યક્તિની માંગ છે એ 3 એકમની હતી, એટલે એ બિંદુ આપણને 3 એકમની અંદર મળે છે. 6 રૂપિયા જ્યારે કિંમત હતી ત્યારે સી વ્યક્તિની માંગ છે એ 5 એકમની હતી, અને એ રીતે આપણને સી બિંદુ છે એ મળે છે. અને જ્યારે 2 રૂપિયા કિંમત થાય ત્યારે સી વ્યક્તિની માંગ છે એ 7 એકમની થાય છે, તો એ આપણને ઈ બિંદુ મળે છે. આમ એ બી સી ડી ઈ એ માંગ રેખા સી વ્યક્તિની માંગ રેખા દર્શાવવામાં આવેલી છે. હવે આ બધાનો સરવાળો જે કાંઈ એ બી સી ત્રણેની જે માંગ રેખા છે એ માંગ રેખાનો સરવાળો છે, એ સરવાળા માટેની જે કાંઈ માંગ રેખા બનશે એને બજાર માંગ તરીકે ઓળખવામાં આવે, તો આ છે એ બજાર માંગ રેખાની આકૃતિ. આ બજાર માંગ રેખાની આકૃતિમાં નીચે વસ્તુની માંગ છે એકમમાં આપેલું છે, અને વાય ધરી ઉપર વસ્તુની કિંમત છે દર્શાવવામાં આવેલી છે. હવે આની અંદર એ બી સી વ્યક્તિની જુદી જુદી કિંમતે માંગ છે એની અંદર રજૂ કરવામાં આપણે જોઈ, અને એ વ્યક્તિની વ્યક્તિગત માંગ રેખા, બી વ્યક્તિની વ્યક્તિગત માંગ રેખા અને સી વ્યક્તિની વ્યક્તિગત માંગ રેખાનું નિર્ધારણ છે એ જુદી જુદી આકૃતિઓ દ્વારા કરવામાં આવ્યું હતું એ પણ આપણે જોયું. હવે એ બી અને સી વ્યક્તિની અને બજાર માંગ રેખા ઋણ ઢાળ છે, એ ઋણ ઢાળ આ રીતે ધરાવે છે. આ તમામ માંગ રેખાઓમાં જે તે વ્યક્તિએ કરેલ માંગ અનુસાર ઢાળમાં ફેરફારો છે એ ફેરફારો જોવા મળે છે, પણ એક બાબત સર્વસામાન્ય રીતે આની અંદર તરી આવે છે કે દરેકે દરેક વ્યક્તિની માંગ રેખાનો ઢાળ છે એ ઋણ ઢાળ ધરાવે છે, અને આ રીતે વ્યક્તિગત માંગ રેખા અને બજાર માંગ રેખા છે એ આલેખ દ્વારા કે આકૃતિ દ્વારા છે એ આપણે દર્શાવી શકીએ છીએ.